સ્પોર્ટ્સને પોતે ફોલો કરે છે એવા દુષ્યંતભાઈ પટેલ, આપણા એવા જ યુવાન ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ, તો આ ઇવેન્ટને સફળ બનાવવામાં રોટરી ક્લબ નું જેનું ફાઇનાન્શિયલ અમને યોગદાન છે, શ્રી સાહેબ સુભાષજી બેગડમ એ હાજર છે, એ સિવાય ત્રીજા અમારા ફાઇનાન્શિયર શ્રી અરુણજી, આ તબક્કે હું ખૂબ ખૂબ હાર્દિક રીતે બધાનું સ્વાગત કરું છું. અને સાથે આ ક્લબ સર આપને આનંદ થશે જાણતા, દિશ્યંતભાઈ તો પહેલા વિટનેસ છે, સર આવો આગળ પ્લીઝ વેલકમ. મમ્મદ હવે વાત કરશે. વેલકમ અંકલેશ સર, આવા જ આવા સ્કૂલ લાઈફમાં અને એક અંકલેશ બાઇસિકલ ક્લબની સ્થાપના કરી અને એનો અનુભવ છે કે 1200 જેટલા રજીસ્ટ્રેશન થયા છે અને કદાચ વસ્તી પ્રમાણે ગુજરાતમાં સૌથી and a pollution free means of transport. અંકલેશ્વર બાઇસિકલ ક્લબ દ્વારા આયોજિત થર્ડ સાયકલોથોન માં આજે અંકલેશ્વરમાં સૌ ભેગા થયા છે. મોટી સંખ્યામાં અહીંયા આગળ સૌ ઉદ્યોગકારોથી માંડીને બાળકોથી માંડીને એક અનેરો ઉત્સાહ અહીંયા આગળ જોવા મળી રહ્યો છે. આ ખૂબ જરૂરી છે, પર્યાવરણ માટે પણ એક જબરદસ્ત મેસેજ આપે છે કે આ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની અંદર 10 કિલોમીટરનું સાયકલિંગ રાઇડ આજે થવાની છે. જ્યારે આ સાયકલ જે હવે ભૂલાઈ ગઈ હતી એને પણ એક જબરદસ્ત મેસેજ આપે છે કે બાળકો અને સૌ આ સાયકલો ચલાવે, જેથી કરીને આપણે પેટ્રોલ ડીઝલ જે વાત કરીએ છીએ પર્યાવરણ બચાવવાની, એ તમામને મેસેજ આપતો આ સાયકલોથોન કાર્યક્રમ છે. ખરેખર આયોજકોને હું અભિનંદન આપું છું અને આ બીજી વખત જ્યારે હું ભાગ લઈ રહ્યો છું તો પોતાની જાતે ગર્વ અનુભવ. આજે અંકલેશ્વર બાઇસિકલ ક્લબ દ્વારા આયોજિત ત્રીજી સાયકલોથોનનું આયોજન અહીંયા કરવામાં આવ્યું હતું. આ ત્રીજી સાયકલોથોનમાં ઉત્તરોત્તર પ્રગતિ થઈને આજે 1300 જેટલા રજીસ્ટ્રેશન થયા. તમામ પાર્ટિસિપન્ટ્સે બહુ ઉત્સાહથી ઉમંગથી પાર્ટિસિપેશન કર્યું છે, એ તમામને હું અભિનંદન આપું છું. તમારો હેતુ અંકલેશ્વર અને આજુબાજુની જનતા અને લોકોમાં સાયકલનો વ્યાપ ફેલાય, સાયકલનો ક્રેઝ ફેલાય, અત્યારે એન્વાયરમેન્ટનો પ્રોબ્લેમ એ સિવાય હેલ્થ ઇસ્યુઝ જે ચાલી રહ્યા છે, તો આ સાયકલિંગ જ એક એવું એક્સરસાઇઝ છે કે જેનાથી દરેક રીતના બેનિફિટ પોતાને થતા હોય છે અને ઓછા સમયમાં સારી એક્સરસાઇઝ સાયકલિંગ દ્વારા કરવામાં આવે છે.